હવે 2024ના સંગ્રામમાં કોંગ્રેસને શું થાય છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે. જો કે આ વખતે પણ કોંગ્રેસ તો અત્યારે તૈયારી કરી જ રહી છે. રાહુલ ગાંધી આગામી સમયમાં ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાં પ્રવેશવાની છે તેની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ વખતે પણ રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તેનો રૂટ કેવો રહેશે અને કેવા સમીકરણો છે તે પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપને એ સમજાવીએ કે ભારત જોડો ન્યાય યાત્રા ક્યાંથી કેવી રીતે આવે છે. ઝાલોદથી પ્રવેશ કરવાની છે. ઝાલોદ ત્યારબાદ દાહોદ, પંચમહાલ, રાજપીપળા, બારડોલી અને વ્યારા આ એ વિસ્તારો છે જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો આદિવાસી વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો એ વિસ્તાર છે જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે. હવે ખાસ કરીને કોંગ્રેસની પકડ પણ મજબૂત રહી છે. ગ્રામીણ વિસ્તારો ઉપર કોંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજી તરફ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારો ઉપર પણ કોંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસે આવું કર્યું હતું અને આ ચૂંટણીમાં પણ કોંગ્રેસના સતત એ જ પ્રયાસો રહે છે. જો કે ગત ચૂંટણીના પરિણામોને જોવામાં આવે તો કોંગ્રેસને કંઈ ખાસ મોટી બેઠકો તો ન જ મળી હતી, પરંતુ મત બેંકમાં પણ કોંગ્રેસનું ઘટાડો થયો હતો. 2014 કરતાં 2019માં કોંગ્રેસના વોટ ઘટ્યા હતા. એટલે આ વખતની ચૂંટણી પણ કોંગ્રેસ માટે એક નિરાશાજનક સાબિત થઈ શકે છે. જો કે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગુજરાતની બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે. હવે શું આવી નોબત કોંગ્રેસને શું કામ આવી, પહેલો સવાલ એ છે. અને શું આ ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થશે કે કેમ એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. ગુજરાતની જે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું છે, હવે શું આ ગઠબંધનના કારણે ભાજપને કોઈ પ્રકારે નુકસાન થશે, શું ભાજપની વોટ બેંકને અસર પડશે કે કેમ એ જોવું પણ આગામી સમયમાં રસપ્રદ બની રહેશે.